जूनागढ़ में धराई खाते श्री बाल मुकुंद प्रभु हवेली खाते हिंडोला महोत्सव योजायो। श्री बाल मुकुंद हवेली धराई खाते हिंडोला महोत्सव योजायो हतो। श्री बाल मुकुंद प्रभु हवेली धराई में हिंडोला महोत्सव दरमियान पलना दर्शन, राजभोग दर्शन, हिंडोला दर्शन करवा समग्र गुजरात वैष्णवों उपस्थित रहा था। त्यारे राजकोटना जाम साहेबना कुरीबाने करियावर में बिराजता बाल मुकुंद प्रभु नी हवेली नी पूजा बेन दीकरीओ वर्षो थी करे छे। त्यारे मानताना ठाकोर होवाथी वैष्णव संप्रदाय ना सेवको पण हाजर रह्या हता। आ हिंडोला महोत्सव में भावी भक्तों मोटी संख्या में उपस्थित रह्या हता अने हर्षभेर दर्शन नो आनंद माण्यो हतो। बधाई वस्तुओने मारा जय श्री कृष्ण, मुख्यजी जगदीशभाई ना जय श्री कृष्ण। મારું નામ જગદીશ કાંતિલાલ જોશી, મુખિયાજી ધરાય હવેલી, બાબરા તાલુકો, જિલ્લો અમરેલી। ધરાય ગામના ઠાકોરજી 300 વર્ષ જૂની હવેલી છે, માનતાના ઠાકોરજી છે અને અહીંયા બધાને માનતા પૂરી થાય છે અને આપણે સન્મુખ ભેટ ધરાય છે, સન્મુખ માનતા લેવાય છે, મનોરથ થાય છે અને લગભગ લાખો વૈષ્ણવો અહીંયા દર્શન કરવા આવે છે અને ઉજ્જૈનથી ઠાકોરજી પધાર્યા છે અને સર્વે ધરાય છે અને દીકરીને ઠાકોરજી કરિયાવરમાં આવેલા છે, એમના ખોળામાં બેસી અને જામનગરથી ઠાકોરજી ધરાય પધાર્યા છે અને આ ઇતિહાસ છે ઠાકોરજીનો અને જામરાવળના જે સેક્રેટરી હતા વિભાજા એને એના એમના દીકરીને ઠાકોરજી પધાર્યા છે એમની સાથે ધરાય અને એમના નામથી જ્યારે ઠાકોરજી આવતા હતા અને અહીંયા રોકાણ થયું અને પછી પાછું શરત કરી હતી વિભાજા માર્યા કે ભાઈ જ્યાં તમારા ધોરું ઉતરે ત્યાં તમારી હવેલી થાય તો અહીંથી ચિત્તલ 3-6 ગાંવ દૂર રહી ગયું અને અહીંયા રાજભોગ ધરાવા ઠાકોરજી ઝાપીથી પધરાવ્યા અને પછી પાછા ઝાપીથી રથમાં પધરાવ્યા, ધરો ભાંગી ગયો એટલે ઠાકોરજી બેનારે વાત કરતા હતા કે કેમ કૃપા ના થાવ, તો કે હું તારા બાપાના વચન બંધાણો છું, તારે સાસરે જવું હોય તો જા, હું નહીં આવું, મારું મંદિર અહીંયા થાય। પછી દરબારે અહીંયા ગામ વસાવ્યું અને ધરો ભાંગ્યો એટલે શ્રી બાલ મુકુંદજીની હવેલી ધરાય પડ્યું અને એવી રીતે આ ઇતિહાસ છે। માનતાના ઠાકોરજી છે, બધા વૈષ્ણવો આવે છે અને તમે બધાએ ચોક્કસ જેટલા જેટલા આ ચેનલ જોવો ધરાય એકવાર દર્શન કરવા પધારો, એવી મારી હાર્દિક વિનંતી છે। મુકેશ સખિયા, KTV ન્યૂઝ, ગુજરાતી, જૂનાગઢ।